विद्यार्थी मित्रों, धोरण 11 साइंस ना बेसिक कॉन्सेप्ट ना लेक्चर में रसायन विज्ञान नो आपले ત્રીજા નંબરનો લેક્ચર છે. તેની અંદર અગાઉના બે લેક્ચરમાં આપણે જો જેને ના જોયું એ લોકો માટે ખાસ કે તત્વોના નામ ઇલેક્ટ્રોન રચના વિશે શીખી ગયા. પછીની વાત કરી તો સંયોજકતા વિશેની બીજા લેક્ચરમાં સમજૂતી આપી. હવે એનાથી આગળ કે સંયોજકતાની મદદથી આપણે જે રાસાયણિક અણુ સૂત્ર હશે તે કઈ રીતે બનાવવા, કેમ એ પ્રકારે સંયોજકતા સંતોષાતી હતી અને કઈ રીતે તમે રાસાયણિક અણુ સૂત્ર લખશો તેની વાત કરવાની છે. પણ આ પહેલા એક થોડી વાત કહી દઈએ કે જેને અગાઉના બે લેક્ચર ના જોયા હોય તે આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દે તો એના અગાઉના લેક્ચર જે હતા એ પણ એની અંદર જોવાઈ જશે. અને ખાસ અહીંયા જે લખાવવામાં આવતી વાત હશે ખાસ બેઝિક કોન્સેપ્ટમાં ઉપયોગી હોય તો નોટબુકમાં લખવાનું રાખશો જેથી તમે એનો ઉપયોગ આગળ કરી શકો. હવે આપણે આગળ સંયોજકતામાં જોઈતું કે તત્વ કોઈ ભી હશે ધન આયન ક્યારે બનાવતું હતું તો ઇલેક્ટ્રોન ગુમાવી દેશે. ઇલેક્ટ્રોન કેટલા અને કેમ ગુમાવશે તો અષ્ટકનો નિયમ પૂર્ણ કરવા, એના નજીકના નિષ્ક્રિય વાયુ જે ઇલેક્ટ્રોન ઉત્તના મેળવવા માટે ઇલેક્ટ્રોન ગુમાવતો હશે અને ઇલેક્ટ્રોન ગુમાવી અને ધન આયન બનાવશે. અને એનાથી વિરુદ્ધ ઇલેક્ટ્રોન મેળવશે, ઇલેક્ટ્રોન મેળવશે તો તત્વ શું બનાવતો હશે, ઋણ આયન બનાવતો હતો. તો આવા કેટલા એક્ઝામ્પલ એવા કે તમે 9-10 માં ભણતા આયા સમૂહ સૂત્રોને બધા, આમ તો લેવા હોય તો ઘણા બધા સંયોજનો ઘણા બધા ધન આયન ઋણ આયન લઈ શકાય. પણ તમે જેટલાથી પરિચિત છો એવા જ ઉદાહરણ લઈને આપણે અણુસૂત્ર તમે જાતે પણ કઈ રીતે બનાવી શકો એના અંગેની આ લેક્ચરમાં આજે વાત કરવાની છે. પણ ખાસ વાત કે આ લેક્ચરમાં સમજૂતી ત્યારે જ મળે કે જ્યારે તમે અગાઉના બે લેક્ચર જોયેલા હશે. સીધે સીધું આમાં સમજવા જશો તો પછી એમાં થોડો ખ્યાલ ના પણ આવે. હવે આપણે જોઈએ, આપણે અહીંયા હાલ લીધા છે +1, +2 અને +3 સંયોજકતા ધરાવતા ધન આયન. અને જેને અગાઉના લેક્ચર જોયેલા છે એમને બધાને ખ્યાલ જ છે કે +1 સંયોજકતા મતલબ કે તત્વએ એક ઇલેક્ટ્રોન ગુમાવી દીધો છે અને એક ઇલેક્ટ્રોન ગુમાવી અને એના નજીકના નિષ્ક્રિય વાયુ જેવી અષ્ટકનો નિયમ પૂર્ણ કરી સ્થાયી ઇલેક્ટ્રોન રચના મેળવી હશે. હવે આવા એ +1 સંયોજકતા વાળા ધન આયન કહેવા હોય, અમુકના નામ તો 1 થી 20 માં આયા છે એટલે તમને ખબર જ હશે, પણ એના સિવાયના ભી અત્યારે આપણે થોડા એક્ઝામ્પલમાં વધારે લીધેલા છે જેથી તમને અણુસૂત્ર બનાવવાની પ્રેક્ટિસ થઈ શકે. લિથિયમ +1, લિથિયમ ધન આયન તરીકે +1. આપણને યાદ છે કે લિથિયમ પરમાણુ ક્રમાંક 3 હતો, એક ઇલેક્ટ્રોન ગુમાવી અને હિલિયમ જેવી રચના બનાવતો. એવી રીતે એને +1 સોડિયમ 11 નંબરનો પરમાણુ ક્રમાંક ધરાવતું તત્વ, એક ઇલેક્ટ્રોન ગુમાવશે, નિયોન જેવી રચના. કે +1 પોટેશિયમ 19 નંબરનું તત્વ, આર્ગોન 18 નંબર જેવી. એવી રીતે સીયુ +1 ક્યુપ્રસ આયન, આવા કોપ સીયુ એટલે કોપરની સંજ્ઞા છે કારણ કે કોપરના નામ જ ખનિજોને અગાઉ 9-10 માં આવે છે. એની અંદર સીયુ +1 જો કોપર એક ઇલેક્ટ્રોન ગુમાવી દે તો સીયુ +1 ક્યુપ્રસ આયન બનાવતો. એવી રીતે હાઇડ્રોજનને આપણે અપવાદરૂપ કેસમાં કહેતા હતા, હાઇડ્રોજન એક ઇલેક્ટ્રોન ગુમાવી +1 બનાવી શકે અને એક ઇલેક્ટ્રોન મેળવીને H-1 બી બનાવી શકતો હતો. એટલે હાઇડ્રોજનની અંદર બંને પ્રકારના મળી શકે. એના સિવાયના આ તો થયા એક એક તત્વો, પણ આવી રીતે પરમાણુના સમૂહ હશે એ પણ ધનાયન તરીકે વર્તી શકતા. એટલે આખો આયન કેવો તો NH4+1 એ એમોનિયમ આયન કહેવાશે, PH4+1 ફોસ્ફોનિયમ આયન કહેવાશે. આખો સંયુક્ત બે પરમાણુનો જે સમૂહ હશે ફોસ્ફરસ અને હાઇડ્રોજન, તો આને આખા આયનની સંયોજકતા +1 હતી. વિધે NH4+1 એમોનિયમ, એમોનિયામાંથી બનેલો એમોનિયમ આયન હતો, PH3-ફોસ્ફીન જે H+ મેળવીને બનાવતો આયન હતો. જે ઇલેક્ટ્રોન રચના બધાની સમજૂતી આગળ આવશે, પણ હાલ આપણને એમોનિયમ ક્લોરાઇડને એવા અણુસૂત્રો બની ગયેલા એટલે એના ઉપરથી એમોનિયમ નામ ખબર છે. ફોસ્ફોનિયમ PH4+1. પછી જોઈએ +2 સંયોજકતા ધરાવતા, તો એવી રીતે આપણે લીધું 4 નંબરનું બેરિલિયમ તત્વ, બે ઇલેક્ટ્રોન ગુમાવી અને ઇલેક્ટ્રોન રચના હિલિયમ જેવી બનાવતું હતું. મેગ્નેશિયમ Mg2+, બે ઇલેક્ટ્રોન ગુમાવી નિયોન જેવી રચના. Ca2+, 20 નંબરનું તત્વ, બે ઇલેક્ટ્રોન ગુમાવે તો 18 નંબર આર્ગોન જેવી ઇલેક્ટ્રોન રચના બને. એવી રીતે Zn2+, ઝીંક ધન આયન બનતું. Fe2+, ફેરસ આયન. Cu2+, ક્યુપ્રિક. અહીંયા ધ્યાનમાં લેવું જોઈએ Cu2+ હોય તો ક્યુપ્રિક, Cu+1 ક્યુપ્રસ, મતલબ કે એક ઇલેક્ટ્રોન ગુમાવે તો Cu+1 ધન આયન બનાવે અને ક્યુપ્રસ ઇલેક્ટ્રોન.
અને CO2 પ્લસ 2 ઇલેક્ટ્રોન ગુમાવે તો ક્યુબિક બનાવું એવી રીતે પ્લસ 3 સંયોજકતા ધરાવતા ધનાય B3 પ્લસ બોરોન Al3 પ્લસ એલ્યુમિનિયમ એલ્યુમિનિયમ 13 નંબરનું તત્વ 3 ઇલેક્ટ્રોન ગુમાવશે તો 10 નંબર નિયોન જેવી ઇલેક્ટ્રોન રચના બનાવે Fe3 પ્લસ ફેરિક આયન અહીંયા ભી જોવા મને ખાસ કે Fe2 પ્લસ હોય તો Fe એટલે આયર્નની સંજ્ઞા હતી આપણે હિમેટાઇટ મેગ્નેટાઇટ એના સૂત્રો જોતા હતા Fe2O3 Fe3O4 એની અંદર આવે તો Fe2 પ્લસ ફેરસ આયન અને Fe3 પ્લસ કહીએ તો ફેરિક આયન આવશે તો આ બધા હતા પ્લસ 3 સંયોજન ખાસ ધ્યાનમાં લેજો કે આટલા જ ઉદાહરણો લિમિટેડ નહીં હોય ઘણા બધા ધનાયન ગુણાયન મળે પણ આપણે એવા જ ઉદાહરણો લીધા કે જેના અણુસૂત્રો બીજા તમારા ધ્યાનમાં આવેલા હશે અને એના અણુસૂત્રો તમે જાતે સમજૂતીથી કઈ રીતે લખી શકો એનું આ લેક્ચરમાં ખાસ આપણે સમજવાનો પ્રયત્ન કરવાનો છે પછી વાત આવશે -1 સંયોજકતા ધરાવતા ધનાયન -1 મતલબ કે એક ઇલેક્ટ્રોન મેળવે અને નજીકના નિષ્ક્રિય વાયુજી રચના મેળવે હવે -1 એટલે ફ્લોરિન 9 નંબરનું તત્વ એક ઇલેક્ટ્રોન મેળવશે તો 10 નંબર નિષ્ક્રિય વાયુજીવી ઇલેક્ટ્રોન રચના નિયોન જીવી ક્લોરિન હશે તો 17 નંબર એક ઇલેક્ટ્રોન મેળવે તો 18 નંબર આર્ગોન જીવી એવી રીતે બ્રોમાઇડ ક્રિપ્ટોન જેવી 36 નંબર વાળા પછીનું તત્વ હોય તો Br-1 એક ઇલેક્ટ્રોન બ્રોમાઇડ બનાવશે I- બનાવશે આયોડાઇડ પછી NO2-1 જેવી કે આવી રીતે તો પરમાણુનો સમૂહ નાઇટ્રાઇટ NO3-1 હશે તો કેવા છે નાઇટ્રેટ આયન નાઇટ્રાઇટ NO3-1 હતો નાઇટ્રેટ લા બધા પછી એની અંદર આવી રીતે પરમાણુના સમૂહવાળા સૂત્રો ઘણા બધા હતા OH-1 આખો હાઇડ્રોક્સાઇડ સમૂહ કહેવાય અને એનું જાણીતું ઉદાહરણ તમે સોડિયમ હાઇડ્રોક્સાઇડનું સૂત્ર લખો તો સોડિયમ હાઇડ્રોક્સાઇડનું સૂત્ર લખતા હોય તો NaOH તો OH એક આખો હાઇડ્રોક્સાઇડ -1 ગુણાયન તરીકે વર્તતો હશે તો આ NaOH હાઇડ્રોક્સાઇડ -1 સંયોજકતા ધરાવતું CN-1 સાયનાઇડ આયન CH3COO-1 એસિટેટ આયન એસિટિક એસિડનું સૂત્ર આવતું CH3COOH તો એની અંદર આ CH3COO-1 અને એચ હશે +1 તરીકે હોય તો એની અંદરનો આવ્યો એસિટેટ -1 આયન તરીકે HCOO- ફોર્મેટ આયન ફોર્મેટ આયન ફોર્મિક એસિડના સૂત્રમાં આવ્યું HCOO-1 હોય અને એચ +1 એટલે HCOOH તો આવા બધા -1 સંયોજકતા ધરાવતા સૂત્રો હતા એ રીતે -2 સંયોજકતા ધરાવતા ઋણ આયન જોવા હોય તો O2- ઓક્સિજન 8 નંબરનું તત્વ બે ઇલેક્ટ્રોન મે નિયોજીવી રચના એટલે O2- લખાય સલ્ફર 16 નંબર S2- સલ્ફાઇડ લખાશે SO42- સલ્ફેટ CO32- કાર્બોનેટ કેલ્શિયમ કાર્બોનેટ મેગ્નેશિયમ કાર્બોનેટ એવા સૂત્રો હતા સલ્ફેટમાં બી જિંક સલ્ફેટ તો ZnSO4 એ રચના સૂત્ર એની અંદર બી FeSO4 ને આપણે જાણીએ છીએ તો સલ્ફેટમાં બી SO4 આખા જે પરમાણુનો સમૂહ કહીએ એની સંયોજકતા હશે -2 તો SO42- ઋણ આયન તરીકે વર્તતો હોય સલ્ફેટ આયન કહેવાય જેને -3 સંયોજકતા ધરાવતા ઋણ આયન એટલે આ છે -2 વાળા -3 સંયોજકતા ધરાવતા ઋણ આયન લઈએ તો N3- નાઇટ્રાઇડ નાઇટ્રોજન 7 નંબરનો 3 ઇલેક્ટ્રોન મેળવે તો નાઇટ્રાઇડ નિયોન જેવી રચના ફોસ્ફાઇડ ફોસ્ફરસ 15 નંબર 3 ઇલેક્ટ્રોન મેળવીને 18 નંબર જેવી ફોસ્ફેટ આયન અહીંયા ફોસ્ફાઇડ અને PO43- ફોસ્ફેટ તો આ બધા જે લખે આપણે થોડા જાણીતા ઉદાહરણ ધરાવતા જે ધન આયન ઋણ આયનના નામ હતા કોની સંયોજકતા કેટલી છે તે તમે 3-4 વાર આનો ડિટેલમાં અભ્યાસ કરો તો મોટા ભાગના નામ તમને યાદ રહી જાય અને એવા જ અહીંયા નામ છે કે જે તમે ઘણીવાર આપણે અણુસૂત્રોમાં બધામાં જોયેલા હશે પણ આટલી વસ્તુનો ખ્યાલ હશે તો તમને અણુસૂત્ર કોઈ બી વસ્તુનું નામ આપેલું હશે એના ઉપરથી તમે લખી શકશો કોતો વિરુદ્ધમાં તમને અણુસૂત્ર આપ્યું તો તમને એનું નામ લખવામાં સરળતા રહેશે એટલે હવે જો આટલી વસ્તુ પહેલાં તો આ વસ્તુ બધી મોઢે હોવી જોઈએ એટલે તમે આનું આ બાજુ નામ હાથ રાખી અને તમે નામ વિચારી લો તો ઓટોમેટિક તમને તૈયાર થઈ જાય અને કેમ આજ +1 આજ -1 એ બધાનો ખ્યાલ આપણે અગાઉના લેક્ચરમાં આપી દીધો છે તો હવે આટલી વસ્તુના બેઝિક ઉપરથી આપણે કઈ રીતે નામ લખવું એની હવે અહીંયા થોડી શરૂઆત કરીશું અને એની અંદર આપણે આજ સંયોજનના આ લેક્ચરમાં ઘણા બધા ઉદાહરણો જોઈશું અને જેની મદદથી તમે પણ જાતે નામ આપી શકશો ચલો પહેલું જોઈએ
પોટેશિયમ ક્લોરાઇડ, તમને રાસાયણિક નામ લખીને આપી દીધું છે પોટેશિયમ ક્લોરાઇડ, અને આપણે એનું અણુસૂત્ર લખવાનું છે. હવે પોટેશિયમ ક્લોરાઇડ પહેલા કીધું એમ તમને પોટેશિયમ બોલાય એટલે પોટેશિયમની સંજ્ઞા કઈ સંયોજકતા ધરાવતું આખો બધું મોટે મોટે હોવું જોઈએ તો જલ્દીથી તમે નામ લખી શકો. અને આના માટે તત્વોના નામ ને બધી વસ્તુ અગાઉની થોડી જેટલી ક્લિયર હશે એટલી આની અંદર માસ્ટરી વધારે આવશે. પોટેશિયમ ક્લોરાઇડ એટલે પોટેશિયમ એટલે કે અને ક્લોરાઇડ એટલે સીએલ, પણ આપણને ખ્યાલ છે કે આપણે તૈયાર કરી લીધું એ પ્રમાણે પોટેશિયમ હશે તો પોટેશિયમ ધનાયન તરીકે વર્તે, તો પોટેશિયમની સંયોજકતા કે પ્લસ વન, અને ક્લોરાઇડ હતો એ બી માઇનસ વન સંયોજકતા ધરાવતો હતો. ક્લોરાઇડ માઇનસ વન સંયોજકતા ધરાવે તો સીએલ માઇનસ વન. હવે કાલે બી એક બે ઉદાહરણમાં લીધું હતું એ પ્રમાણે અગાઉના લેક્ચરમાં કે અહીંયા જે વીજભાર હશે એ સરખો થવો જોઈએ, જેટલા ધન આયન હોય એટલા જ ઋણ આયન હોવા જોઈએ, અને ધન આયન હોય એટલા જ ઋણ આયન હશે તો પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હશે અને એ અસ્તિત્વમાં હશે. તો અહીંયા કે પ્લસ વન એન સીએલ માઇનસ વન મતલબ ધન આયન ઋણ આયન સરખા, તો અહીંયા ધન આયનને બી કોઈ સંખ્યા વડે ગુણવાની જરૂર રહેતી નથી, ઋણ આયનને બી નહીં જોડે. તો આનું અણુસૂત્ર પોટેશિયમ ક્લોરાઇડનું કેવું હોય તો બનશે KCl. એ સિમ્પલ અને સરસ સૂત્ર પોટેશિયમ ક્લોરાઇડ KCl. અહીંયા KCl2 લખાતું નથી, KCl3 નથી લખાતું, એનું કારણ અહીંયા સંયોજકતા સરખી થઈ જતી હતી માટે. હવે એના પછી આપણે જોઈએ આગળ બીજું અણુસૂત્ર જોઈએ. બીજું આપેલું છે આપણને મેગ્નેશિયમ સલ્ફેટ. મેગ્નેશિયમ સલ્ફેટ આપેલું છે એની અંદર જોઈએ તો મેગ્નેશિયમ એટલે આપણને નામ યાદ આવી જાય કે મેમજી, અને સલ્ફેટ એટલે આયન હતો SO4-2-. તો મેગ્નેશિયમ કયું હતું? પ્લસ ટુ સંયોજકતા ધરાવતું હતું. તો મેગ્નેશિયમની અંદર Mg2+ અને સલ્ફેટ એટલે SO4-2-. સલ્ફેટ આયન માઇનસ ટુ સંયોજકતા ધરાવે અને Mg2+ સંયોજકતા ધરાવે. તો આની અંદર બી ધન આયન પ્લસ ટુ વીજભાર, SO4-2 વીજભાર, પ્લસ ટુ માઇનસ ટુ વીજભારની દ્રષ્ટિએ સરખું હશે. તો અહીંયા એમજીને પણ ગુણવાનું રહેતું નથી, SO4 જે ઋણ આયન હતો તેને પણ ગુણવાનું રહેતું નથી. તો મેગ્નેશિયમ સલ્ફેટનું અણુસૂત્ર બનશે MgSO4. જો સમજ પડતી હશે તો આ અણુસૂત્ર લખવામાં સરસ સરળતા રહેશે, અને આ બધી વસ્તુમાં સમજણ નથી પડતી તો અણુસૂત્ર લખવામાં ઘણું અઘરું પડશે. પણ એના માટે અહીંયા સમજૂતી પ્રમાણે તમે જશો તો સરળ રહેશે. ચલો હવે ઉદાહરણ જોઈએ. સોડિયમ કાર્બોનેટ, ચલો સોડિયમ કાર્બોનેટ, સોડિયમ એટલે આયન આવશે Na+1, આપણને ખબર છે સોડિયમ ધન આયન પ્લસ વન. પછી વાત આવશે કાર્બોનેટ, કાર્બોનેટ હતો CO3-2-, આખો પરમાણુનો સમૂહ કહીએ તો CO3-2-. અહીંયા આખા કાર્બોનેટ ઉપર માઇનસ ટુ વીજભાર લખાય છે, એકલા કાર્બન ઉપરની એકલા ઓક્સિજન ઉપરની, એટલે આ CO3-2- આખાનો વીજભાર. હવે અહીંયા ધ્યાનમાં લેજો, સોડિયમ ઉપર હતો પ્લસ વીન વીજભાર, CO3 ઉપર માઇનસ ટુ વીજભાર. આ વખતે સૂત્ર વીજભારની દ્રષ્ટિએ સંતુલિત નથી, અહીંયા પ્લસ વન હશે અહીંયા માઇનસ ટુ છે. જો વીજભારની દ્રષ્ટિએ સરખું કરવું હોય તો એને પ્લસ વાળા સૂત્રને અહીંયા કેટલા વડે ગુણવું પડે? બે વડે. અને આને બે વડે ગણો એટલે બે એકા બે પ્લસ ટુ વીજભાર થાય. તો હવે સોડિયમ કાર્બોનેટ અને અહીંયા માઇનસ બે વાળું હતું, આપણે ટૂંકમાં કાલ વાત કરી તેમ ક્રોસમાં લઈએ, આ સંયોજકતા અહીંયા ગુણાય માઇનસ વાળે અહીંયા પ્લસ અને પ્લસ વાળે અહીંયા ગુણાય, એટલે CO3 ના આગળ અહીંયા એક લખીએ કે ના લખીએ કોઈ ફરક નહીં પડે. તો સૂત્ર થશે Na2CO3, પણ Na2 કેમ ટુ વડે ગુણાય એનું કારણ અહીંયા સંયોજકતા પ્લસ વન હતી અહીંયા માઇનસ ટુ. તો હવે લખાશે સૂત્ર સોડિયમ કાર્બોનેટનું Na2CO3. ફરીથી એકવાર સોડિયમ કાર્બોનેટ અને સોડિયમ શું લખાશે? Na+, કાર્બોનેટ એટલે CO3-2-. અહીંયા વીજભાર પ્લસ વન અહીંયા માઇનસ ટુ, મતલબ કે માઇનસ ટુ અને પ્લસ વન જો સરખું કરવું હોય તો પ્લસ વન વાળાને બે વડે ગુણો તો તમારી રીતે થાય, એટલે પછી આપણે એને બે વડે એટલે સૂત્ર શું થઈ ગયું? Na2CO3. ચલો એના પછીનું સૂત્ર જોઈએ. હવે થોડું જાતે વિચારજો, એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ. ચલો એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ, એલ્યુમિનિયમ અહીંયા જોઈ લઈએ પ્લસ ત્રણ સંયોજકતા ધરાવતો ધનાય, એટલે એલ્યુમિનિયમ પ્લસ ત્રણ સંયોજકતા ધરાવે.
हाइड्रोक्साइड हाइड्रोक्साइड आयन OH माइनस वन आखो हाइड्रोक्साइड आयन तो OH माइनस वन। चलो हवे जो बीज बार की दृष्टि एल्युमिनियम प्लस त्रण हाइड्रोक्साइड आयन माइनस वन प्लस त्रण माइनस वन बीज बार जो बीज बार ने सरखो करो हो तो माइनस वन वाली संयोजकता आती है कितना वे गुणवी पड़े त्रण वे मतलब आ अहिया गुणाय आ एटले गुणाय एक लखवानी जरूर रहती नहीं એટલે સૂત્ર શું બનશે AnOH3 મતલબ કે અહીંયા માઇનસ વન વીજભાર હોય તો માઇનસ વન ગુણ્યા ત્રણ એટલે માઇનસ થ્રી અને એલ્યુમિનિયમ ઉપર કેટલો વીજભાર હતો પ્લસ થ્રી આનું અણુસૂત્ર થશે AnOH3। ચલો એના પછીનું સૂત્ર સોડિયમ સલ્ફેટ Na+1 સલ્ફેટ હતો SO4 2- માઇનસ Na ઉપર પ્લસ 1 વીજ ભાર SO ઉપર SO4 ઉપર માઇનસ 2 વીજ ભાર હવે Na પ્લસ 1 SO4 2 માઇનસ તો વીજ ભારની દ્રષ્ટિએ સંતુલિત કર તો પ્લસ 1 વાળાને કેટલા વડે ગુણાશે 2 વડે આ સંયોજકતા ને અને એક અન્ય એટલે હવે એનું સૂત્ર શું થશે Na2SO4। આ તમારા બધા જ પ્રશ્નોનો જવાબ કે ચોક્કસ અણુસૂત્ર કેમ આવી રીતે લખાતો દો કેમ Na2SO4 જ લખાય Na3SO4 નથી લખતા NaSO4 નથી લખતા જો Mg હોત તો MgSO4 લખ્યું હશે તો આનું પાછળનું કારણ તો અહીંયા સંયોજકતાના આધારે પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ થવું જોઈએ। તો ચલો પહેલા આટલી બધી વસ્તુ વ્યવસ્થિત બુકમાં લખી લેશો ચોપડામાં તમારા પછી આપણે આનાથી આગળ બીજા ઉદાહરણ જોઈએ। મતલબ કે CA અહીંયા Cl હતું એને કેટલા વડે ગુણી દેવું 2 એટલે 2 એકતા -2 મતલબ Ca2+ આનો વીજભાર કેટલો થઈ જશે -2 એટલે અહીંયા લખાશે કેલ્શિયમ ક્લોરાઇડ નું સૂત્ર CaCl2। ચલો એના પછીનું સૂત્ર 7મું એમોનિયમ ક્લોરાઇડ। હવે એમોનિયમ ક્લોરાઇડ માં જુઓ એમોનિયમ આખો +1 વાળો છે એટલે આપણે લખતા NH4+1 અને ક્લોરાઇડ હતું તો ક્લોરાઇડ માં લખાશે Cl-1 કોઈને ગુણવાની જરૂર રહેતી નથી કારણ કે NH4 પ્લસ 1 Cl માઇનસ 1 બંને બાજુ પ્લસ 1 માઇનસ 1 વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હતું તો અહીંયા લખાશે NH4 પ્લસ 1 Cl માઇનસ તો એનું અણુસૂત્ર થશે NH4 Cl। એના પછીનું સૂત્ર એમોનિયમ કાર્બોનેટ હાલ જ આવ્યું એ પ્રમાણે એમોનિયમ હશે પ્લસ 1 સંયોજકતા ધરાવે એટલે NH4 પ્લસ કાર્બોનેટ એટલે આવશે CO3 2 માઇનસ આખો કાર્બોનેટ આયન અહીંયા ભેગો થયો તો CO3 2 માઇનસ કાર્બોનેટ। હવે જો વીજભારની દ્રષ્ટિ આ બી આખો એમોનિયમ પરમાણુનો સમૂહ કાર્બોનેટ બી આખો પરમાણુનો NH4 પ્લસ 1 હશે તો NH4 પ્લસ 1 પ્લસ 1 સંયોજકતા આ માઇનસ એક બાજુ પ્લસ 1 વીજભાર બીજી બાજુ માઇનસ 2 એટલે આ પ્લસ 1 વાળાને કૌંસ કરી અને 2 વડે ગુણવું પડે જ્યારે બે આ રીતે પરમાણુનો સમૂહ હોય ત્યારે કૌંસ કરી અને પછી સંખ્યાને ગુણવાની કારણ કે આ આખા આયન માટે લાગુ પડતું હોય એકલા ફોર જોડે 2 કરી જશો તો એનો કોઈ અર્થઘટન રહેશે નહીં એટલે ખાસ કૌંસ કરી પછી 2 ગુણવાને એટલે આખા ઉપર એમ કે 2 વડે ગુણ્યું એમ લખાશે ત્યારે આપણે જ્યારે લખતા ત્યારે આનું સૂત્ર શું લખતા NH4 twice CO3 કારણ કે વીજભારની દ્રષ્ટિએ તટસ્થ થઈ જાય પછી આપણે આ રીતે ઉપર ધનાયન ગુણાયન બતાવતા નથી પણ આ તો શરૂઆતના લેવલમાં એક સમજવા માટે અહીંયા લખેલું છે પછી આપણે અહીંયા ઉપર ધનાયન ગુણાયન એક સૂત્રમાં લીધા પણ આ તમારી સમજ ખાતર કે આ રીતે કેમ આપણે ગુણતા હતા એના માટે લખ્યું છે। ચલો ફેરસ સલ્ફેટ ફેરસ સલ્ફેટમાં Fe2+ અને તમે આ રીતે ધીમે ધીમે પ્રેક્ટિસ કરશો તો તમને બી આનું સૂત્ર લખતા આવડી જશે Fe2+ સલ્ફેટ
SO4 2 minus. હવે અહીંયા Fe2 plus SO4 2 minus plus 2 minus 2. વીજ પાસ સરખો તો કોઈને ભૂલવાની જરૂર રહેશે નહીં. તો આનું સૂત્ર બનશે ફેરસ સલ્ફેટનું FeSO4. ચલો એના પછી આવશે પોટેશિયમ નાઇટ્રેટ. ફરીથી પોટેશિયમ એટલે K plus 1, નાઇટ્રેટ NO3 minus 1, NO2 minus 1 હોય તો નાઇટ્રાઇટ કહેવાય, પોટેશિયમ નાઇટ્રાઇટ કીધું હોય, અને NO3 minus 1 મતલબ કે નાઇટ્રેટ આવે. તો K plus 1 NO3 minus 1, આ NO3 ઉપર આખા ઉપર minus 1, તો પોટેશિયમ plus 1 આવે, NO3 minus 1 આવે. અહીંયા બી plus 1 minus 1 સંયોજકતા સરખી હોવાથી કોઈ પણ પરમાણુને ગુણવાનું રહેશે નહીં, એટલે આપણને સૂત્ર મળશે એનું KNO3. જો સંયોજકતા સરખી ના હોય તો પરમાણુને એની અંદર ભૂલવાનો રહેતો. 11મું નામ એલ્યુમિનિયમ ક્લોરાઇડ. ચલો એલ્યુમિનિયમ ક્લોરાઇડ ની અંદર એલ્યુમિનિયમ પ્લસ 3 સંયોજકતા ધરાવતો ધન આયન, એટલે એલ્યુમિનિયમ 3 પ્લસ Cl માઇનસ 1 ક્લોરાઇડ. તો ઘણીવાર વાય ગયું એલ્યુમિનિયમ ના ઉપર પ્લસ 3 સંયોજક, Cl ઉપર માઇનસ 1, આ બાજુ પ્લસ 3 સંયોજક તો આ બાજુ માઇનસ 1 હતી. તો હવે આની અંદર Cl વળાંક કેટલા વડે 3 વડે ગુણીએ તો માઇનસ 3 થાય, એટલે આ પ્લસ 3 વીજ પર આ માઇનસ 3. તો એલ્યુમિનિયમ ક્લોરાઇડ નું સૂત્ર લખીએ તો AlCl3, પછી આપણે ઉપરના વીજ પર દર્શાવતા નથી. તો એલ્યુમિનિયમ ક્લોરાઇડ નું સૂત્ર લખાશે AlCl3. ફેરિક ક્લોરાઇડ. ફેરિક ક્લોરાઇડ ની અંદર ફેરિક એટલે Fe3+ આયન, અને ફેરસ હોત તો Fe2+. ફેરસ બોલાય કે ફેરિક બોલાય એ નામ ઉપરથી આપણને ઓળખતા આવડવું જોઈએ, અને એ માટે ખાસ આ તૈયાર કરેલું જોઈએ. તો ફેરિક ક્લોરાઇડ ની અંદર Fe3+ Cl-1 3 વીજ ભાગ Cl ઉપર -1, તો Cl-1 વળાંક કેટલા વડે ગુણવું જોઈએ આ વખતે? તો અહીંયા Cl-1 વળાંક 3 વડે ગુણીએ તો FeCl3 બને. ફેરિક ક્લોરાઇડ નું સૂત્ર થશે FeCl3. નવા લખાયેલા 6 થી 12 સુધીના નામ પણ સૂત્ર સમજી અને ખાસ લખશો તો તૈયાર થશે, બાકી ગોખવાથી આ એક પણ વસ્તુ યાદ રહેશે નહીં. ટૂંક સમયમાં યાદ રહેશે, પછી આ જ વસ્તુ તમે ભૂલી જશો, પણ એના કરતાં જો આવી રીતે સમજીને યાદ રાખેલું હશે તો સરળતા રહેશે. લખી દેજો નામ. તેરમા નંબરનું બીજું ઉદાહરણ જોઈએ, મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ. તો મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડમાં મેગ્નેશિયમ હશે પ્લસ 2 સંયોજકતા ધરાવશે, હાઇડ્રોક્સાઇડ હશે માઇનસ 1 સંયોજકતા, એટલે Mg2+OH-1. ફરીથી અહીંયા પ્લસ 2 વીજભાર, અહીંયા માઇનસ 1, તો માઇનસ 1 હશે તો આને ગુણશો 2 વડે તો માઇનસ 2 વીજભાર થાય, અને વીજભારની દ્રષ્ટિએ બેલેન્સ થઈ જશે. તો આનું અણુસૂત્ર લખાશે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડનું MgOH+. પછીનું સૂત્ર પોટેશિયમ આયોડાઇડ. પોટેશિયમ આયોડાઇડ, પોટેશિયમ હતો ધન આયન K+, આયોડાઇડ આવશે I-1 આયન, માઇનસ 1 સંયોજક. પોટેશિયમ પ્લસ 1 સંયોજકતા ધરાવે, આયોડિન માઇનસ 1 સંયોજકતા ધરાવે, તો પ્લસ 1 માઇનસ 1, તો સંયોજકતાની દ્રષ્ટિએ સરખું બને, ગુણવાની જરૂર રહેતી નથી, એટલે કે I. પોટેશિયમ આયોડાઇડનું સૂત્ર આપણને આ પ્રકારનું જોવા મળતું. ઝીંક ફોસ્ફેટ, વ્યવસ્થિત સમજવા જેવું સૂત્ર. ઝીંક ફોસ્ફેટ, ઝીંકમાં આપણે લખીએ છીએ Zn2+, Zn2+ આયન, અને ફોસ્ફેટ આવશે PO4-3-, માઇનસ 3 સંયોજકતા ધરાવતું. હવે જો સીધી વાત એ કે અહીંયા પ્લસ 2 વીજભાર છે અને અહીંયા માઇનસ 3 વીજભાર છે, તો પ્લસ 2 અને માઇનસ 3 કોઈ એક પરમાણુને ગુણવાથી બેલેન્સ થશે નહીં, 2 અને 3 નો લસા 6 થતો હશે, એના વડે જ ગુણવું પડે. તો સીધી વાત કે 2 ને 3 વડે ગુણીએ અને 3 ને 2 વડે ગુણતો ત્યારે વીજભાર પ્લસ 6 અને માઇનસ 6 થશે, અને પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ થાય. તો Zn2+ ને આપણે 3 વડે ગુણીએ અને PO4-3- ને 2 વડે, 3 2 માઇનસ 6, 3 2 પ્લસ 6. તો ઝીંક ફોસ્ફેટ નું ફાઇનલ સૂત્ર લખવું હોય ત્યારે કેવી રીતે લખાશે? Zn3PO4-2, એટલે આખા PO4 ના કૌંસ ફરી ટ્વાઈસ, જ્યારે રીતે પરમાણુ નો સમૂહ આવતો હશે ત્યારે કૌંસ કરવો પડતો હશે અને પછી ટ્વાઈસ, એટલે Zn ઉપર પ્લસ 2 વીજભાર હતો
એટલે પ્લસ ટુ અને ત્રણ વડે ગુણ્યા એટલે ત્રણ દુ પ્લસ ફોસ્ફેટ ઉપર માઇનસ ત્રણ હતો અને અહીંયા ટુ વડે ગુણ્યા. અણુસૂત્ર લખવાનો વિદ્યાર્થી મિત્રો તમે જાતે પ્રયત્ન કરશો અને એના પછીના લેક્ચરમાં આપણે આ નામ થોડા સોલ્વ કરાવીશું અને એનાથી થોડા આગળના ઉદાહરણ લઈશું. પણ આ સમજીને અને તમારી કરવાની વસ્તુ કે આટલી વસ્તુ તૈયાર હશે તો આગળ તમને એનો ઘણો ફાયદો થશે અને આ વસ્તુનો જ ઉપયોગ કરી હા ચલાયેલા ઉદાહરણ ઉપરથી તમે અરે આ નામ લખી શકશો. સોથી અને વીસ સુધીના નામ લખવાનો તમારે જાતે પ્રયત્ન. અને બીજી વસ્તુ કે નોંધાયેલી બધી વસ્તુ વ્યવસ્થિત ચોપડામાં લખી રાખશો તો આગળ તમને ખૂબ મદદરૂપ થશે. થેન્ક યુ.